गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे जोवाना छीए धोरण 10 चेप्टर नंबर 13 पृष्ठफळ अने घनफळ नो दाखलो। मित्रो, आजे आपणे जे दाखलो जोवाना छीए एनी रकम मोटी छे, परंतु दाखलामां थोड़ुं ध्यान राखीशुं तो चोक्कसथी दाखला आपणने आवडी जशे। एक वासण नुं स्वरूप ऊंधा शंकु जेवुं छे, जोजो। એટલે આપણું વાસણ આ રીતે કેવું આપેલું છે, શંકુ આકારનું આપેલું છે, અને એની ઊંચાઈ આપણને કીધી છે 8 સેમી, ધ્યાન રાખજો। અને તે ઉપરાંત ઉપરના ભાગની ત્રિજ્યા આપી છે 5 સેમી, મેં અહીંયા લખ્યું છે 5 સેમી, ઊંચાઈ બરાબર 8 સેમી, બરોબર। હવે શું કહે છે, તે ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું છે, એટલે કે આ પાત્ર આખું પાણીથી છલોછલ ભરેલું છે। જ્યારે વાસણમાં જોજો, હવે આ વાસણમાં શું નાખવાનું છે, 0.5 સેમી ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે છે। આ રીતે ધાતુની ગોળીઓ છે, અને એ ગોળીઓ આની અંદર નાખવાની છે, ત્યારે એક ચતુર્થાંશ જેટલું પાણી બહાર નીકળે છે। એટલે જ્યારે ગોળીઓ નાખીએ ત્યારે પાત્રમાંથી પાણી બહાર નીકળે છે, બરોબર। તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીઓની સંખ્યા શોધો। હવે આપણે અહીંયા આ રકમમાં શોધવાનું શું છે, ધાતુઓની ગોળીઓ અને એની સંખ્યા। તો સૌ પ્રથમ આપણું વાસણ જે છે એ શંકુ આકારનું છે, એટલે અહીંયા હેડિંગ મારી દઈએ શંકુ આકારનું વાસણ। ઓકે, હવે જુઓ અહીંયા આપણે શું આપેલું છે એ લખી કાઢીએ। પહેલા તો એની ત્રિજ્યા આપેલી છે, અને ત્રિજ્યા બરાબર આપણને આપ્યું છે 5 સેમી। ત્યાર પછી એની ઊંચાઈ આપણને આપેલી છે, ઊંચાઈ બરાબર 8 સેમી, બરોબર। મિત્રો, હવે આપણે શું કરી નાખીએ, જ્યારે પાત્રમાં આપણું શંકુ આકારનું છે અને એમાં પાછું પાણી ભરેલું છે છલોછલ, આખું પાત્ર પાણીથી ભરેલું છે, એટલે આપણે પહેલા તો શંકુનું ઘનફળ શોધી નાખીએ કે શંકુનું ઘનફળ બરાબર, હવે જુઓ શંકુનું ઘનફળ બરાબર સૂત્ર શું થશે, 1/3 પાઈ આર સ્ક્વેર એચ થાય। તો બરાબર શું થશે, 1/3 ગુણ્યા પાઈ એમના એમ રવા દઈએ, જરૂર પડશે તો પાછા એનો ઉપયોગ કરીશું। અને ત્રિજ્યા બરાબર અહીંયા આપણને 5 સેમી આપેલી છે, વર્ગ છે એટલે 5 ગુણ્યા 5, અને ગુણ્યા ઊંચાઈ તમને આપેલી છે 8 સેમી, તો અહીંયા લખીએ 8। હવે જુઓ ક્યાંય છેદ ઉડતા નથી, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો। હવે જુઓ પાંચું પાંચું 25, 25 8 કેટલા થાય, 200 થાય, 25 8 200। જુઓ ગુણાકાર કરી દેવો સારો, ભૂલ ન પડે, 8 5 40 નું શૂન વધી પડી 4, 8 2 16, 16 ને 4 20, એટલે કેટલા આવ્યા, ઉપર કેટલા આવ્યા, 3 નો ગુણાકાર 200, અને પાઈ ના પાઈ, અને છેદમાં કેટલા આવ્યા 3, આટલા સેમી ઘન, એ કોનું ઘનફળ આવ્યું કહેવાય, શંકુનું ઘનફળ આવ્યું એમ કહેવાય, કોનું ઘનફળ આવ્યું, શંકુનું ઘનફળ। હવે ત્યાર પછી શું કહે છે, જો અહીંયા ઉપરની ધાર સુધી પાણીથી પૂરેપૂરું ભરેલું છે, અને વાસણમાં જ્યારે તમે ધાતુની ગોળીઓ નાખો ત્યારે 1/4 જેટલું પાણી બહાર નીકળે છે, કેટલું બહાર નીકળે છે, 1/4 જેટલું, તો આપણે અહીંયા લખીએ 1/4 જેટલું પાણી બહાર નીકળે છે। તો આપણે અહીંયા પદ મૂકીએ કે બહાર નીકળેલ પાણી બરાબર, પાણી બરાબર કેટલું નીકળે છે, 1/4 એટલે 1/4 ગુણ્યા શંકુનું ઘનફળ કેટલું હતું, તો 200 પાઈ
બસો પાઈ અને છેદમાં કેટલા હતા ત્રણ ઓકે હવે છેદ ઉડાડી દઈએ તો શું કરીશું જો અહીંયા ચાર પંચા વીસ અને શૂન્ય એટલે બરાબર આપણા અહીંયા જવાબ આવ્યો પાંચસો પચાસ પાઈ છેદમાં ત્રણ આટલા સેમી ઘન પાણી બહાર નીકળ્યું ઓકે અત્યારે પાઈ ની કિંમત આપણે મૂકતા નથી કારણ કે એની જરૂર નથી હવે મિત્રો શું કરીએ તો હવે આપણે તમે ધ્યાન રાખશો કે હવે આપણે 50 પાઈ છેદમાં 3 સેમી ઘન આપેલું છે બરોબર હવે તમને એમ કહેવામાં આવે છે કે વાસણમાં 0.5 સેમી ત્રિજ્યાવાળી ધાતુની ગોળી નાખવામાં આવે છે એ એક ગોળી છે બરોબર તો આપણે શું કરવું પડે n ગોળીઓનું ઘનફળ શોધવું પડે કેટલા n ગોળીઓનું ઘનફળ આપણે શોધી નાખીએ તો અહીંયા આપણે લખી કાઢીએ આપણે ગોળીઓની સંખ્યા શોધવાની છે એટલે ધારો કે ગોળીઓની સંખ્યા બરાબર n ધારતા જોજો બરોબર આપણે કેટલી ધારીએ છે અહીંયા આપી નથી શોધવાની છે એટલે આપણે એમ લખી કાઢ્યું કે ધારો કે ગોળીઓની સંખ્યા બરાબર n ધારતા તો હવે આપણે શું કરી નાખીએ કે n ગોળીઓનું ઘનફળ ગોળીઓની સંખ્યા બરાબર હવે આ બાજુ અહીંયા શું છે બહાર નીકળેલ પાણીનું ઘનફળ તો અહીંયા લખીએ બહાર નીકળેલ પાણીનું ઘનફળ ઓકે તો બરાબર અહીંયા શું થાય n ગુણ્યા ગોળીઓની સંખ્યા એટલે તમારે શું કરવું પડે n ગુણ્યા ગોળીનું ઘનફળ લેવું પડે ગોળીનું ઘનફળ બરાબર બહાર નીકળેલ પાણીનું ઘનફળ બરોબર તો માટે અહીંયા શું થાય n ગુણ્યા ગોળી કેવા આકારની છે ગોળ એટલે ગોળાનું ઘનફળ લખવું પડે તો આપણે અહીંયા પદ મૂકી દઈએ 4/3 પાઈ આર ઘન બરાબર હવે જુઓ અહીંયા અહીંયા બહાર નીકળે પાણીનું ઘનફળ કેટલું આવ્યું 50 પાઈ છેદમાં 3 તો અહીંયા લખીએ 50 પાઈ છેદમાં 3 હવે શું કરી નાખીએ બરોબર જુઓ આ 3 શેમાં છે ભાગાકાર તો આ બાજુ જાય તો શું થઈ જાય ગુણાકાર હવે બીજી વાત જો તમારે એમ ન કરવું હોય તો જો આ બાજુ છેદમાં 3 છે બરાબરની આ બાજુ પણ છેદમાં 3 છે એટલે 3 શું થઈ જાય ઉડી જાય તો માટે n બરાબર જુઓ આ 50 ગુણ્યા પાઈ અને છેદમાં આ ગુણાકારમાં છે બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય એટલે 4 ગુણ્યા પાઈ r નો કેટલો થાય ઘન હવે r નો ઘન એટલે r ની આપણને માપ આપેલું છે કેટલું આપેલું છે જુઓ અહીંયા r નો ઘન એટલે ગોળીનું ઘન ગોળીની ત્રિજ્યા આપણને આપેલી છે 0.5 એટલે 0.5 એટલે શું કરીશું ધ્યાન રાખો 0.5 એટલે 5/10 અને એની કેટલી ઘાત લખવાની 3 ઘાત બરોબર તો હવે જુઓ પાઈ પાઈ તો ઉડી ગયા તો માટે શું થાય n બરાબર 50/4 હવે જો 5 નો ઘન એટલે કેટલા થાય 125 અને છેદમાં 5 નો ઘન એટલે 5 નો 3 વખત ગુણાકાર કરો તો કેટલો થાય 125 અને 10 નો ઘન એટલે 10 નો 3 વખત ગુણાકાર કરો તો 1000 થાય અને આ 1000 છેદના છેદમાં છે એટલે ક્યાં જાય ઉપર તો માટે n બરાબર 50/1000 અને છેદમાં 4/125 હવે ચલો 25 નો કર્યો છેદ ઉડાડીએ છીએ આપણે 25 દુ 50 અને 25 પંચા 125 હવે જો આ 2 2 4 હવે આના 5 વડે ભાગો તો 5 અહીંયા છેદ ઉડાડો તો 5 દુ 10
અને પાછળ બે મીંડા અને બે છેદ ઉડાડો તો બે કેટલા ભાગ ચાલે 100 માટે આપણો જવાબ n બરાબર કેટલા આવ્યા 100 હવે n એ શું હતું ધ્યાન રાખો n શું ધારેલું તમે તો અહીંયા જુઓ ધારો કે ગોળીઓની સંખ્યા બરાબર n ધારતા એટલે n તમે શું ધારેલું કોના માટે ગોળીઓની સંખ્યા તો જવાબ કરીને લખીએ આપણે આન્સર કે ગોળીઓની સંખ્યા બરાબર 100 બરોબર n બરાબર 100 આવે બરોબર મિત્રો ખ્યાલ આવી ગયો તમને આખા દાખલામાં અહીંયા ઊંધુ શંકુ આકારનું તમારું પાત્ર હતું અને પાણીથી પૂરેપૂરું ભરેલું હતું એટલે આપણે શું કરી નાખ્યું શંકુમાં ભરેલા પાણીનું ઘનફળ શોધી કાઢ્યું અને એ ઘનફળ કેટલું આવ્યું 200 પાઈ છેદમાં 3 પાઈ ની કિંમત એટલા માટે નથી મૂકી કારણ કે આગળ આપણે છેદ ઉડાડવા પડશે અને સરળતા રહે એટલા માટે ટાઈમ તમારો ન બગડે કારણ કે આગળ એક કામમાં આવશે પછી શું કીધું છે એક ચતુર્થાંશ જેટલું પાણી બહાર નીકળે છે એટલે બહાર નીકળેલા પાણી બરાબર એક ચતુર્થાંશ એટલે 1/4 ગુણ્યા 200 પાઈ છેદમાં 3 એટલે કે શંકુ આકારના પાત્રમાં ભરેલો પાણી છેદ ઉડાડીએ તો શું થાય છેદ ઉડાડીશું તો અહીંયા 50 પાઈ છેદમાં 3 સેમી ઘન આવે હવે આમાં ગોળીઓ નાખીએ છે અને ગોળીઓની સંખ્યા આપણને આપેલી નથી તો આપણે શું કરીએ ધારો કે ગોળીઓની સંખ્યા બરાબર n ધારતા એટલે ગોળીઓની સંખ્યા આપણે ધારી લીધી હવે શું લખીએ n ગોળીઓની સંખ્યા બરાબર બહાર નીકળેલ પાણીનું ઘનફળ બંનેને સરખાવ્યું બહાર નીકળેલું પાણી અને ગોળીઓની સંખ્યા તો n ગુણ્યા હવે આ જે ગોળી છે એ કેવી છે વર્તુળાકારની છે ગોળાકાર છે એટલે ગોળીનું ઘનફળ બરાબર બહાર નીકળેલ પાણીનું ઘનફળ n m ના m ગોળીનું ઘનફળ એટલે ગોળાનું ઘનફળનું સૂત્ર લખ્યું 4/3 પાઈ r ઘન બરાબર બહાર નીકળેલ પાણીનું ઘનફળ અહીંયા આપેલું છે જુઓ આપણું ક્યાં ગયું 50π/3 એ અહીંયા લખે બંને બાજુ 3 છે એટલે ઉડી ગયા હવે શું કરીએ બરાબર આ 50 પાઈ આ ગુણાકારમાં ગયા અને r ની જગ્યાએ એની ત્રિજ્યા મૂકી દીધી 5/10 કૌંસ બાદ 3 ઘાત હવે જુઓ બધું એમના એમ જ છે પણ 5 નો ઘન એટલે કેટલા થાય 125 અને 10 નો ઘન કરીએ તો 1000 હવે જો આ 1000 ક્યાં છે છેદના છેદમાં એટલે ક્યાં જાય ઉપર બાકી બધું એમના એમ અને છેદ ઉડાડીએ તો n બરાબર આપણી પાસે કેટલા વધ્યા 100 બરોબર એટલે ગોળીઓની સંખ્યા બરાબર 100 થઈ બરોબર મિત્રો તો આ રીતે તમે સમજી અને શાંતિથી વ્યવસ્થિત રીતે દાખલાની ગણતરી કરો તો ચોક્કસથી એક તો સમય પણ બગડે અને મિત્રો તમને દાખલા આવડી જાય બરોબર મિત્રો અને પૂરેપૂરા માર્ક્સ તમે મેળવી શકો તો નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલા સાથે ફરી મળીએ ગુડ નાઇટ મિત્રો